સુરતનો હીરાબોર્સ શરૂ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે આગામી સત્તર ડિસેમ્બરે સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હીરાબોર્સનું ઉદઘાટન પહેલા જ વિવાદ સર્જાયો છે હીરાબોર્સના સંચાલકોએ બાંધકામના પૈસા ન ચૂકવતા વિવાદ સર્જાયો છે સત્તર ડિસેમ્બરથી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતના ડાયમંડ બોર્સનું ઉદઘાટન છે ત્યારે તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે સત્તર ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતના ડાયમંડ બોર્ડનું ઉદઘાટન છે ત્યારે તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે ડાયમંડ બોર્સનું નિર્માણ કરનાર બાંધકામ કંપનીને ડાયમંડ બોર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના પાંચસો આડત્રીસ કરોડના ચૂકવતા હવે તે બાંધકામ કંપનીએ કોર્ટ દ્વારા ખખડાવ્યા છે ડાયમંડ બોર્સનું બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ પણ પીએસપી લિમિટેડ કંપનીને વહીવટદારો દ્વારા કાયદેસર બિલોનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું ન હતું બાંધકામ કરનાર કંપની દ્વારા ડાયમંડ બુર્ડ્સ પર પાંચસો આડત્રીસ કરોડ રૂપિયા અને કેસ દાખલ કર્યાની તારીખ સુધીનું વ્યાજ મળીને કુલ્લે છસો એકત્રીસ કરોડનો ક્લેમ કરવામાં આવ્યો છે શરૂઆતમાં પાંચ હજાર ચોરસ ફૂટના ભાવે ઓફિસ વેચનાર ડાયમંડ બુર્સ કુલ છ જેટલી ઓફિસ હરાજી કરીને ભાવ વધારીને બીજી વધારી હજાર ચોરસ ફૂટના ઊંચા ભાવે વેચીને અઢળક કમાણી કરી છે ત્યારે હવે બાંધકામ કરનાર કંપનીનું પેમેન્ટ અટકતા ઉદ્ઘાટન પહેલા જ વિવાદ કર્યો છે પેમેન્ટ ન થતા છૂટકે બાંધકામ કંપનીએ કોર્ટનો સહારો લેવો પડ્યો છે સુરતની નામદાર અદાલતે ડાયમંડ બુર્ડ્સને એક અઠવાડિયામાં સો કરોડ રૂપિયા બેંક ગેરંટી તરીકે જમા કરાવવાનો હુકમ કર્યો છે હવે આ મામલે આગામી સુનાવણી સોળ ડિસેમ્બરે હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે બાંધકામ કરનાર કંપની દ્વારા આ કેસની માહિતી શેર હોલ્ડરોની જાણ માટે પોતાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી રહી છે આપ બધા જાણો છો એમ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ તરીકે ઈરાબુર્સનું નામ ના મળેલી છે પહેલું પેન્ટાગોન હતું એના પછી પહેલું પેન્ટાગોન નંબર બે થઈ ગયું અને આપણું સુરતનું ડાયમંડ બુર્સ નંબર વન થઈ ગયું આટલું સારું બિલ્ડિંગ અમારા ક્લાયન્ટ પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ જે એક લિમિટેડ કંપની છે એ લોકોએ બનાવ્યું બહુ સારી રીતે બિલ્ડિંગ બનાવ્યું આપ ક્યારે પણ વિઝિટ કરશો તો તમને જોવા મળશે કે વિશ્વનું શ્રેષ્ઠ ને બહુ સારું બનેલું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ બનાવ્યા પછી એમના મેનેજમેન્ટે એનું હેન્ડ કર્યું આખું આપી દીધું એનું પજેશન અને એમણે એમની દુકાનોને ઓફિસો જે વેચવાનું ચાલુ કર્યું પરંતુ કોઈ કારણસર મારા ક્લાયન્ટે રજૂ કરેલા બિલો એમની થર્ડ પાર્ટી એજન્સીએ એપ્રુવ કર્યા પછી પણ ડાયમંડ બુર્સના જે વહીવટકર્તા છે લોકોએ ચૂકવ્યા નહીં એ પછી આ બધા જાણો છો એમ કોરોનાના કારણે ડીલે થયું એ ડીલે થયું એના ઓફિશિયલ પરમિશનો થઈ હતી બંને પક્ષની મંજૂરી હતી અને કોન્ટ્રાક્ટના ભાગરૂપે જે ડિલે થાય એ ડીલે પછીનો જે ડિફરન્સ આવે રેટનો ડિફરન્સ એ આપવાનો થાય એ બધી એમાઉન્ટો એડ કરી आणि टोटल पाच सो अडत्रीस पॉईंट ओगणसाठ करोड रुपया अमा क्लायंटे एम पास लवाना होता इन्क्लुडिंग जीएसटी पमा क्ला्लायंट चुकवे आहे અને એ પાંચસો અડત્રીસ ઉપર જે દિવસે મેં દાવો દાખલ કર્યો એ દિવસ સુધીનું વ્યાજ ઉમેરે તો છસો એકત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા ચૂકવણ થાય એટલે છસો એકત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડનો અમે કોમર્શિયલ કોર્ટ કોર્ટમાં દાવો કર્યો સેક્શન નાઇનની આની સેક્શન નાઇન હેઠળ અને નામદાર કોર્ટે એની સુનાવણી કરી અને કોર્ટને પ્રાઇમા ફેસી બેલેન્સ ઓફ કન્વિનિયન્સ પીએસપી પ્રોજેક્ટની ફેવરમાં લાગવાથી નામદાર કોર્ટે હુકમ કર્યો અને છઠ્ઠી ડિસેમ્બરના હુકમમાં નામદાર કોર્ટે કહ્યું રિસ્પોન્ડન્ટ એટલે કે સામેવાળા હીરા બુર્સના જે પણ વહીવટકર્તા છે કે માલિકો છે કે જે ટ્રસ્ટીઓ છે એ લોકોએ સો કરોડ રૂપિયાની રકમ એ લોકોએ બેંક ગેરંટી સ્વરૂપે નામદાર કોર્ટમાં રજૂ કરવાની સાત દિવસની અંદર અને હવે પછીની સુનાવણી કોર્ટે સોળ ડિસેમ્બરે રાખેલી